બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં રોડ રસ્તા અને પુલને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે થરાદના આસોદરથી જેતળા જતા રોડ પર સુજલામ સુફલામ કેનાલ પર બનાવવામાં આવેલ પુલ પર વરસાદ આવતા પુલ જર્જરિત હાલતમાં બની ગયો છે. પુલના રોડ પર વાહન ચાલકોને પસાર થવું જીવનું જોખમ બની ગયું છે, ત્યારે રોડ પર હાલ તો લોકોએ બાવળો નાખીને એક સાઇડ બંધ કરી દેવામાં આવી છે અને બીજી સાઇડથી જીવના જોખમે વાહનો લઈને લોકો નીકળી રહ્યા છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક આ રિપેરિંગ કામ કરવામાં આવે. ત્યાંથી પસાર થતા વાહન ચાલક ભરતભાઈએ જણાવ્યું હતું કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ પુલની આવી હાલત થાય છે. છેલ્લા ઘણા સમયથી આ પુલ પર આવી પરિસ્થિતિ છે. વરસાદમાં આ પુલ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી અમારી માગણી છે, તેમ જણાવ્યું હતું. ભરતભાઈ છે માળી, કેટલા સમયથી આ પુલ તૂટલો છે? ત્યારનો જ્યારે વરસાદ વરે ત્યારે પુલની આ સમસ્યા રહે છે. સરકારને વિનંતી કે આ પુલ જલ્દી ને જલ્દી હમો થાય.